થયેલા વરસાદથી તાપીની નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીઓ ગાંડીતુર બનતા જિલ્લાના અલગ અલગ 42 રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તો વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં વલસાડ, પારડી, ધરમપુર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગમાં 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. આહવા, વધઈ, સુબીર તેમજ સાપુતારામાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં ભારે વરસાદને કારણે હાલ તો પરિસ્થિતિ થોડી બગડી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હજુ પણ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મહીસાગરમાં અલગ અલગ જગ્યાએ વરસી રહ્યો છે વરસાદ. લુણાવાડા, સંતરામપુર, કડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. બાલાસિનોર, વીરપુર અને ખાનપુરમાં પણ વરસી રહ્યો છે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. પંચમહાલમાં મેઘરાજાની બીજી ઇનિંગની શરૂઆત થઈ છે. રવિવાર રાતથી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 4 દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ આવ્યો. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. મોરવા હડફ, ગોધરા શહેરા, હાલોલ, કાલોલ, ઘુવંબા, જાંબુઘોડા વિસ્તારમાં પણ વરસી રહ્યો છે વરસાદ. છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. પાવી જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ મંદિર ખાતેના રોડ પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નસવાડી, બોડેલીમાં પણ વરસી રહ્યો છે વરસાદ. છોટાઉદેપુર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાવી જેતપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને 1.5 ઇંચ જેટલો અત્યાર સુધીમાં પાવી જેતપુરમાં વરસાદ સાબત્યો છે, જેને લઈને નેશનલ હાઈવે 56ની ઉપર રોડ ઉપર પાણી ભરાવા પામ્યા છે. જે આ બાજુની અંદર જે તળાવ જેવું છે, તે તળાવમાંથી જે ઉભરાયું છે અને એનું જે પાણી છે તે પાણી રોડ ઉપર ફરી વર્યું છે. ત્યારે જે પાણીનો જે નિકાલ ન થતા જે વાહન ચાલકો છે, તે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમય બાદ જે પાવી જેતપુરમાં ફરીથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે લોકો છે તે લોકો નેશનલ નંબર હાઈવે પરથી પસાર થવા, જે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે કહી શકાય કે આ જે પાણીનો નિકાલ ન થતા હાલ જે નેશનલ નંબર હાઈવે 56 છે તેના ઉપર પાણી ભરાવા પામ્યા છે. હકીમ ગડિયાલી, 24 કલાક, છોટાઉદેપુર.